આટલી મોડી રાત્રે આ જર્જરિત ઘરમાં કેમ આવ્યા? એ તો અંદર જઈશું પછી જ ખબર પડશે ને. આવ. ના, એને અહીંયાથી લઈ જઈએ. લોકો કહેતા હતા એ પાગલ છે, ગમે ત્યારે ઘર છોડીને જતી રહે છે. મને બહુ ડર લાગે છે વિજય, ચાલ જઈએ અહીંયાથી. ગીતા, હું તારી સાથે છું તો પછી ડરી કેમ રહી છે? આજે જે થવું હોય થાય. એ આ ઘરમાં કેમ આવી છે એવું તો શું છે એ જાણવું બહુ જ જરૂરી છે ગીતા. તો જ આગળ શું કરવું જોઈએ એ આપણને ખબર પડશે. ચલ, ડરીશ નહીં. પણ અરે ચલ. આટલી રાત્રે બૂમો કેમ પાડી રહ્યા છો? શાંતિથી સુવા પણ નથી દેતા. અરે, તમારું રાજ્ય કોઈ લૂંટી જવાના હતા કે આટલી બૂમો પાડી રહ્યા છો? આપણી માહી ક્યાં દેખાતી નથી. સારું થયું, બલા ટડી ગઈ. આવો હવે શાંતિથી સુઈ જઈએ. આવો. એ છોકરી પર તને જરાક પણ દયા નથી આવતી? મને દયા કેમ આવે? એ મારી સગી દીકરી થોડી છે, બીજા કોઈની દીકરી છે, મને કેમ દયા આવે? આ કઈ નવી વાત થોડી છે, એ ગઈ છે તો પાછી આવી જશે. આજ પહેલા ક્યારે આટલી મોડી રાત્રે બહાર નથી ગઈ? મને બહુ જ ડર લાગી રહ્યો છે, હું એકવાર બહાર જઈને જોઈને આવું. જો એના માટે આ ઘરમાંથી બહાર પગ મૂક્યો છે ને તમે, તો તમે પાછા આવશો ત્યારે તમને મારી લાશ મળશે. ના રેણુ, હું તારી સામે હાથ જોડું છું, આવી વાતો ના કર. એક જવાન છોકરી રાતના સમયે ઘરની બહાર હોય, ગભરામણ થાય કે નહીં? એક તો પહેલેથી પેલો ભૈરવભાઈની પાછળ પડ્યો છે ને, તું તો જાણે છે કે. અરે, ક્યાં કે તે લઈ તો નહીં ગયો હોય ને? જો એ લઈ ગયો હશે તો એની સાથે લગ્ન કરી લેશે, પછી બલા ટડી છે એવું વિચારીને આપણે શાંતિથી જીવીશું. કેમ કેમ એ છોકરી વિશે આવી વાત કરે છે તું? એણે શું બગાડ્યું છે તારું? તું જે ખાવા આપે છે ખાય છે, તું જે ઘરનું કામ કહે છે કરે છે, એની સાથે આટલું ખરાબ વર્તન કરીશ તો ભગવાન પણ તને માફ નહીં કરે. ઓહો, તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો જાણે તમે અને હું જલસાથી જિંદગી જીવી રહ્યા હોઈએ. મેં તો એ જ દિવસે કહ્યું તું આ પનોતીને ઘરમાં ન લાવશો. જે દિવસે એને આપણા ઘરમાં પગ મૂક્યો, આપણા ઘરને પનોતી લાગી ગઈ. હવે તમે ચૂપચાપ શાંતિથી સુઈ જાઓ, એને આપણા ઘરનો રસ્તો બહુ સારી રીતે ખબર છે. તો પણ હું એકવાર જઈને જોઈને આવું છું. જાઓ જાઓ, તમારી પત્ની કરતા વધારે જરૂરી તો એ છે તમારા માટે. આવતી વખતે એક હાર લઈને આવજો મારી લાશ પર ચડાવવા માટે. માહી, શું છે આ બધું? આ કોનું ઘર છે? આ ઘર આવું કેમ છે? અને અંદર ફોટો કોનો છે? માહીજી, સંભાળો તમારી જાતને. આ ઘર જર્જરિત કેમ છે અને કોણ રહેતું હતું? એ લોકો ક્યાં છે? તમે આવી રીતે રડ્યા કરશો તો અમને શું સમજાશે? કંઈક તો બોલો. તું આટલી રાત્રે અહીંયા કેમ આવી છે? તારો આ ઘર સાથે શું સંબંધ છે? મારું ઘર છે. તો પછી આ ઘરની હાલત આવી કેમ છે? ઘરને જોઈને એવું લાગે છે કે ઘણા વર્ષોથી અહીં કોઈ રહેતું જ નહીં હોય. જો માહી, અહીંયા શું થયું તું? એમના કારણે શું તકલીફ થઈ એ તું જ્યાં સુધી સરખી રીતે નહીં કે ત્યાં સુધી અમને કઈ સમજમાં નહીં આવે. આવી રીતે ચૂપ ના રહેશો તમે? ચૂપ રહેવાના ઘણા કારણો હોય છે.
પ્લીઝ તમારા મનની વાત કહી દો. અમારો પરિવાર બહુ સુખી પરિવાર હતો. આ ગામમાં રુદ્રમાદેવી મંદિરના મુખ્ય પૂજારી હતા પપ્પા. એમના વિના મંદિરમાં કોઈ પૂજા સંપન્ન નહોતી થતી. દેવી માં પર ભક્તોએ ચઢાવેલા ઘરેણા મારા પપ્પા પાસે જ રહેતા હતા. એમાં રુદ્રમાં દેવીનો હીરાનો એક હાર પણ હતો. જ્યારે પણ કોઈ વિશેષ કાર્ય થવાનું હોય રુદ્રમાં દેવીને એ હાર પહેરાવવામાં આવતો. એ હાર પહેરાવ્યા વિના રુદ્રમાં દેવીની પૂજા નહોતી થતી. એ હારને સાચવવાની જવાબદારી પપ્પાની હતી. એટલે વિચારો કે ગામના લોકોને મારા પપ્પા પર કેટલો ભરોસો હશે. બધું બરાબર ચાલી રહ્યું હતું. બસ એ જ વખતે ચૂંટણીના પ્રચાર માટે સૂર્યપ્રકાશ ગામમાં આવ્યો. એ વખતે અમારા ગામમાં ઉત્સવ ચાલી રહ્યો હતો. એ વખતે એ હાર પેલા સૂર્યપ્રકાશની નજરે ચડી ગયો. કોઈ પણ ભોગે એ હાર પામવા માટે એ મારા પપ્પાની પાછળ પડી ગયો. પણ મારા પપ્પાએ હાર કોઈ પણ પરિસ્થિતિમાં એને આપવા તૈયાર નહોતા. એટલે એ મારા પપ્પાની હત્યા કરીને હાર ચોરી કરીને લઈ ગયો. એ પછી મારી મમ્મીએ પણ પોતાનો જીવ આપી દીધો. એ દિવસથી લઈને આજના દિવસ સુધી ન તો રુદ્રમાં દેવીની પૂજા થઈ છે કે ન કઈ ઉત્સવ ઉજવાયો છે, ન તો મંદિરનો દરવાજો ખોલવામાં આવ્યો છે. આ બધા માટે જવાબદાર મારો દુશ્મન સૂર્યપ્રકાશ છે. મેં એને ક્યારેય મારી નજરે નથી જોયો, પણ મારી આંખોમાં એનો ચહેરો વસી ગયો છે. મને બહુ પીડા આપે છે, એટલે હું અહીં આવીને એના ફોટા પર ગુસ્સો કાઢું છું. જે ભગવાન પર ભરોસો રાખે ભગવાન એનો સાથ ક્યારેય નથી છોડતા એવું કહેવાય છે. પણ આ એક ઘટનામાં ભગવાન મારા પપ્પાનો જીવ ન બચાવી શકે, મારી મમ્મીને પણ ન બચાવી શકે. મારા મમ્મી પપ્પા નથી, એનું દુઃખ હું કેવી રીતે સહન કરું? મારું દુઃખ કોની સાથે વહેંચું? જો હું મારા દુઃખ વિશે વાત કરું ને તો ગામના બધા લોકો હું પાગલ છું મને એવું કહે છે. એક સુંદર ફૂલ ખીલે એ પહેલા જ પેલો સૂર્યપ્રકાશ ને કચડીને જતો રહ્યો. મને લાગે છે કે આ જન્મમાં તો તમે નહીં જ સુધરો. છોડો, પેલી નાલાયક બહાર જતી રહી છે અને તમે આ રીતે ચિંતા કરી રહ્યા છો. એનું મગજ ખરાબ છે ને, એટલે બહાર જતી રહી હશે ક્યાં. તમે સુઈ જાઓ. રેણુ, તને મારી ચિંતા ક્યારે નહીં સમજાય. એનો સગ્ગો બાપ હોત ને તો પણ આટલી ચિંતા ના કર. તમે બહુ વધારે ચિંતા કરી રહ્યા છો. હું માનું છું કે મારી સગી દીકરી નથી, પણ મારા માટે તો એ સગી દીકરી કરતા વધારે છે. જ્યારે આપણને બાળકો નહોતા થતા ત્યારે દેવી માએ એને આપણા ખોળામાં આપી. અચ્છા, દેવી માએ આપણા ખોળામાં આપી દીધી. તમને આ ગામમાં બીજું કોઈ ના મળ્યું? આ પનોતી જ મળી? જન્મતાની સાથે એના મમ્મી પપ્પાને ભરખી ગઈ, એને આપણા ઘરે લાવવાની શું જરૂર હતી? તું બધું જ જાણે છે, તેમ છતાં તું આવું બોલે છે. જ્યારે એના મા બાપ ગુજરી ગયા અને અનાથ થઈ ગઈ ત્યારે આ ગામની એક પણ વ્યક્તિ એને મદદ કરવા તૈયાર નહોતા. એ નાનકડી દીકરી પર દયા ખાવાને બદલે એ લોકો એને ગામની બહાર કાઢી મૂકવાની વાતો કરી રહ્યા હતા. બિચારી એ નિર્દોષ દીકરી નાની ઉંમરે ક્યાં જાત. અરે ક્યાંક જઈને મરી જાત, પણ તમે તો હું ઉછેરીશ એવું કહીને ઘરે લઈ આવ્યા. જો એ છોકરો હોત ને તો અત્યાર સુધીમાં કમાવીને આપણને ખવડાવી રહ્યો હોત, પણ આ છોકરીને તો આપણે ખવડાવવું પડશે. અરે એને કારણે તને શું તકલીફ થઈ કે તું આવી વાતો કરી રહી છે? એને પોતાના માટે ક્યારે કઈ નથી માંગ્યું. તહેવાર આવે ત્યારે બધી જ છોકરીઓ એના માતા પિતા પાસે નવા કપડા માંગે, ઝાંઝર માંગે, ચપ્પલ માંગે, કેટલી જીત કરે, પણ એણે
ક્યારે કઈ નથી માંગ્યું આપણી પાસે, એ આપણા પર ક્યારે ભારરૂપ નથી બની. આટલા દિવસ ભલે ના બની હોય પણ હવે બનશે. આટલા દિવસથી કોઈ પૈસા મોકલતું તો એટલે આપણે એને ઉછેરી રહ્યા હતા. હવે તો એને પૈસા આપવાનું બંધ કરી દીધું છે. એ પણ પૈસા મોકલી મોકલીને થાકી ગયા લાગે છે, એટલે તમારાથી દૂર રહેવું યોગ્ય સમજીને ચૂપચાપ બેસી ગયા છે. અત્યારે તમારી પાસે પૈસા નથી અને તમારી પાસે કોઈ કામ પણ નથી, કેવી રીતે ઉછેરશો એને? અત્યારે ક્યાંક જતી રહે ને તો એને જવા દો, અને જો એ પાછી ઘરે આવે ને તો પણ એને અંદર ના આવવા દેતા. જો તને ઘરથી કાઢી મૂકવાની વાત કરી પરિણામ સારું નહીં આવે. ઓહ, ગુસ્સો, બસ ગુસ્સો સરસ કરતા આવડે છે તમને. તમારી ઓકાત કેટલી છે એ હું બહુ સારી રીતે જાણું છું. ભવિષ્યમાં જ્યારે એના લગ્નની વાત નીકળશે ત્યારે તમે એના માટે દેવું કરજો, અને પછી એ દેવું ચૂકવી ન શકો એટલે જે રીતે એનો સગ્ગો બાપ મરી ગયો હતો એ જ રીતે તમારે પણ મરી જવું પડશે. એના લગ્નની ચિંતા તારે નથી કરવાની જરૂર, એ બધું હું જોઈ લઈશ. અત્યારે મારી દીકરી મારા ઘરમાં દેખાતી નથી એટલે હું ટેન્શનમાં છું, અને તું અત્યારે આવી બકવાસ વાતો કરી રહી છે. એ ક્યાં ગઈ હશે, શું કરી રહી હશે વિચારી હું ટેન્શનમાં આવી ગયો છું. જે ભાગી ગઈ છે એને કોઈ ટેન્શન નથી તો તમે કેમ ટેન્શન લો છો? એ જ્યારે પણ જતી રહેતી હતી તમે ત્યારે એને પાછી લઈ આવતા હતા, અને ગઈ છે ને તો એ પાછી પણ આવી જશે. ઘણા દિવસોથી મારી માહી ક્યાંય બહાર નહોતી ગઈ, પણ આજે દીકરી તું આવી ગઈ. મારી દીકરી, મારી દીકરી, આવ આવ બેટા. આ બાપ દીકરીનું રોજનું નાટક છે, તમે લોકો ટેન્શન ના લેશો, જઈને સુઈ જાઓ. આ શું ગીતા, દીકરી આટલી મોડી રાત્રે ઘરમાંથી બહાર ગઈ અને આ લોકોને ફિકર જ નથી? આપણે પણ એની સાથે આવ્યા છીએ ગીતા, એટલીસ્ટ શું થયું એ તો પૂછવું જોઈએ ને. આમનું વર્તન તો મને પણ બહુ વિચિત્ર લાગે છે વિજય. એ છોકરી સાથે બધા ખરાબ વર્તન કરે છે એ જોઈને મને આશ્ચર્ય થાય છે. આપણે આ સમસ્યાનો ઉકેલ શોધીશું ગીતા. ગામના લોકોએ આપણી મદદ ન કરી પણ આ લોકોએ રહેવાની જગ્યા આપી આપણને. એ અહેસાનના બદલામાં આપણે માહીની સમસ્યા દૂર કરવી જોઈએ. સરસ વિચાર છે વિજય, પણ એમની સમસ્યા શું છે એ કહેશે તો જ ઉકેલ શોધી શકીશું ને. એ લોકોએ આપણને બધી વાત કહેવી પડશે. એ કહે ના કહે ગીતા, આપણે બહાર જઈને પૂછપરછ કરીને જાણી લઈશું.